વાલા દર્શકો ઈસુ ખ્રિસ્ત મરણમાંથી સજીવન થયા તે પછી થોડા દિવસ પછી તેમને આકાશમાં લઈ લેવામાં આવ્યા તે આજે પણ જીવંત છે જેમ શિષ્યોએ ઈસુને આકાશમાં જતા જોયા તેમ જ આપણે એક દિવસ ઈસુને આકાશમાંથી પાછા આવતા જોઈશું શું આ રસપ્રદ વાત નથી वारे श महिमा करू प्रभु महिमा करू प्रभु નમસ્કાર મિત્રો સ્તવન કાર્યક્રમની એક નવી શ્રેણીમાં હું આપનું સ્વાગત કરું છું સ્તવન કાર્યક્રમમાં આપણે સર્વશક્તિમાન ઈશ્વરના ચમત્કારો કે કાર્યો અને નિયમોનો અભ્યાસ કરીએ છીએ ઈશ્વર તેમના વચનો માનવજાતને જુદી જુદી રીતે પ્રગટ કરે છે સામાન્ય રીતે ઈશ્વર સૃષ્ટિની વિવિધ વસ્તુઓમાંથી સામાન્ય લોકો સમક્ષ પોતાને પ્રગટ કરે છે અને પ્રદર્શિત કરે છે કે તેઓ આ વિશ્વના સંચાલક છે પવિત્ર પુસ્તક બાઇબલ તેને આ રીતે રજૂ કરે છે આકાશો ઈશ્વરનું ગૌરવ પ્રસિદ્ધ કરે છે અને અંતરિક્ષ તેમના હાથનું કામ દર્શાવે છે દિવસ દિવસને તેમના વિશે કહે છે અને રાત રાતને તેમનું જ્ઞાન પ્રગટ કરે છે વચન નથી અને શબ્દો પણ નથી અને તેઓની વાણી સંભળાતી નથી વાલા દર્શક મિત્રો બાઇબલ ઈશ્વર છે કે નહીં તે દ્રષ્ટિકોણથી લખાયેલું નથી અથવા બાઇબલ ઈશ્વરના અસ્તિત્વને સાબિત કરવાનો પ્રયાસ કરતું નથી પરંતુ બાઇબલ ઈશ્વર છે એવી ધારણા પર લખાયેલું છે અને બાઇબલ ઈશ્વરના કાર્યોને રજૂ કરે છે કારણ કે બાઇબલ ઈશ્વરની પ્રેરણાથી લખાયેલું છે તે માનવ બુદ્ધિ પર આધારિત નથી તેથી જ આપણે સ્તવન કાર્યક્રમમાં તેનો પદ્ધતિસર અભ્યાસ કરી રહ્યા છીએ જેથી આપણને ઈશ્વર વિશે જાણકારી મળી શકે આપણે બધા ઈશ્વરની પાસેથી તમામ પ્રકારના આશીર્વાદો મેળવવા માટે પ્રાર્થના કરીએ છીએ ખરું ને મિત્રો પરંતુ જ્યાં સુધી આપણે જાણીએ નહીં કે તે માણસને તેમના આશીર્વાદ મેળવવા માટે કેવી રીતે યોગ્ય બનાવે છે અને આપણે તેમની આજ્ઞાઓ અનુસાર વર્તીએ નહીં ત્યાં સુધી તેઓ આપણને તે કેવી રીતે આશીર્વાદ આપશે એટલા જ માટે આપણે ઈશ્વરના વચનોને સતત જાણવાની જરૂર છે આપણી આ બાઇબલ અભ્યાસ શ્રેણીમાં આ દિવસોમાં આપણે બાઇબલમાંથી પ્રેરિતોના કૃત્યો કે પ્રેષિતોના કાર્યો નામના પુસ્તકનો અભ્યાસ કરીએ છીએ આજના અભ્યાસમાં આપણે કેટલાક રહસ્યો શીખીશું જેથી આપણે ઈશ્વરની યોજના મુજબ વર્તીને સમગ્ર વિશ્વને માટે કારણ બનીએ તો ચાલો આજના અભ્યાસની શરૂઆત કરીએ પ્રિય મિત્ર પ્રેષિતોના કાર્યના પુસ્તકના પહેલા અધ્યાયની આગળ વધીને આખો અધ્યાય પૂરો કરીશું છવ્વીસમી કલમ સુધી અને પછી બીજા અધ્યાયની એકથી ચાર કલમ જોવાના છીએ હવે મારી સાથે સાથે પ્રેષિતોના કાર્યના પહેલા અધ્યાયની બારમી કલમ જુઓ અહીં લખવામાં આવ્યું છે પછી પ્રેષિતો ઓલિવ પર્વતથી યરૂમ પાછા ગયા એ પર્વત શહેરથી આશરે એક કિલોમીટર દૂર છે હવે આપણે જોયું ગત સ્તવન કાર્યક્રમમાં મિત્ર એ પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સ્વર્ગારોહણ થઈ ગયું છે હવે શિષ્યોને એક નવી જવાબદારી સોંપવામાં આવી છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સ્વર્ગમાં ગયા છે અને ખ્રિસ્ત એવી જ રીતે સ્વર્ગમાંથી માનવજાતનો ન્યાય કરવા પાછા આવવાના છે પરંતુ આ સમય દરમિયાન પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરતા વિશ્વાસીઓએ શું કરવાનું છે શું ચૂપચાપ અદબ પલાઠી વાળીને બેસી રહેવાનું છે શું પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમનની પ્રતિક્ષા કરતાં કરતાં બસ રાહ જોયા કરવાની છે ના 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 હવે તો ઈસુ ખ્રિસ્તના શિષ્યોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તના મહાન આદેશને અમલમાં મૂકવાનો છે હવે વિશ્વાસીઓએ પવિત્ર આત્માના આગમનની રાહ જોઈને પવિત્ર આત્માનું દાન પ્રાપ્ત કરીને યરૂશાલેમથી માંડીને પૃથ્વીના છેડા સુધી પ્રભુ ઈસુ ખ્રિસ્તના સાક્ષી બનવાનું છે તેરમી અને ચૌદમી કલમ જુઓ તો ત્યાં લખ્યું છે તેઓ યરૂશાલેમમાં પ્રવેશ્યા અને જ્યાં પિતર યોહન યાકો બાંદ્રિયા થોમા બાર્થલમી માથી આલ્ફીનો પુત્ર યાકોબ સિમોન ક્રાંતિકારી અને યાકોબનો પુત્ર યહુદા રહેતા હતા તે ઉરડા ઉપર ગયા ત્યાં તેઓ ઈસુની માર્યા તેઓના ભાઈઓ અને બીજી સ્ત્રીઓ સમૂહ પ્રાર્થના કરવા વારંવાર એકત્રિત થતા હતા મને મિત્ર એ જાણીને આનંદ થાય છે કે ઈસુની માર્યા પણ ત્યાં હાજર હતી અને સાથે સાથે ઈસુ ખ્રિસ્તના ભાઈઓ પણ ત્યાં હાજર હતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પવિત્ર આત્મા દ્વારા જ જન્મ્યા હતા ઈસુ ખ્રિસ્ત ઈશ્વર પુત્ર છે એ માર્યા માટે હવે જાહેર થઈ ગયેલી બાબત છે અને એટલે માર્યા વિશે જે ખોટી ચર્ચાઓ ગેરસમજણો ઊભી થઈ હતી એ બધી દૂર થઈ ગઈ એક ઉપરના ઉરડામાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યો ઈસુના ભાઈઓ અને ઈસુની મારિયા અને બીજી સ્ત્રીઓ વારંવાર પ્રાર્થના માટે એકત્રિત થતા હતા હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈશ્વર પિતાને જમણે હાથે બિરાજીને મધ્યસ્થી કરે છે આ સર્વ લોકો હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે પ્રાર્થના કરી રહ્યા છે વાલા મિત્ર ઈશ્વર સમક્ષ રાહ જોવી એટલે ઈશ્વર સમક્ષ પ્રાર્થનામાં રહેવું પ્રાર્થના દ્વારા ઈશ્વરની પ્રતીક્ષા કરવી એ વખતે પ્રભુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનારાઓએ એક મનના થઈને પ્રાર્થનામાં ઈશ્વરના કાર્યની રાહ જોઈ હવે આજે આપણે પવિત્ર આત્માના દાન માટે કે પવિત્ર આત્માના આગમન માટે પ્રાર્થના કરવાની જરૂર નથી કારણ કે ઈશ્વરે પચાસ માના દિવસે પવિત્ર આત્માનું એમની મંડળીને માટે મોકલી જ આપ્યું છે આજે તો મિત્ર આપણે પ્રભુ સુખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરવાની અને પવિત્ર આત્માથી ભરપૂર થવાની જરૂર છે પવિત્ર આત્મા તો એને જ મળે છે મિત્ર જે ઈશ્વર પુત્ર એ સુખ્રિસ્ત સમક્ષ પોતાના પાપો કબૂલ કરીને પ્રભુ ખ્રિસ્તને પોતાના મુક્તિદાતા અને એકમાત્ર ઈશ્વર તરીકે માન્ય રાખે છે પવિત્ર આત્માથી એક જ વ્યક્તિ ભરપૂર થાય છે મિત્ર જે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આધીન જીવન જીવીને પવિત્રતામાં પ્રાર્થનામાં અને ઈશ્વરની ઈચ્છા પ્રમાણે કરવામાં તત્પર રહે છે એ જ વ્યક્તિ ઈશ્વર પવિત્ર આત્માથી ભરપૂર થાય છે હવે તમે જુઓ આગળ યૌદા ઈશ્કાર યુતના અનુગામીની વરણી એ શીર્ષક નીચે પ્રેષિતોના કાર્યના પુસ્તકના પહેલા અધ્યાયની પંદરથી અઢાર કલમોમાં લખવામાં આવી છે થોડાક દિવસો પછી આશરે એકસો વીસ વિશ્વાસીઓની સભા મળી હતી ત્યારે પિતરે ઊભા થઈને કહ્યું મારા ભાઈઓ ઈસુની ધરપકડ કરનારાઓના માર્ગદર્શન બનનાર યહુદા અંગે દાવિદના દ્વારા પવિત્ર આત્માએ જે ભવિષ્ય કથન ઉચ્ચાર્યું હતું એ પરિપૂર્ણ થવાની જરૂર હતી યહુદા આપણી સંગતમાં હતો કારણ કે આપણા સેવા કાર્યમાં તેને ભાગીદાર થવા પસંદ કરવામાં આવ્યો હતો પોતાના દુષ્ટ કૃત્ય માટે મળેલા પૈસાથી તેણે એક ખેતર ખરીદ્યું તે ઊંધે માથે પટકાયો ફાટી ગયો અને તેના આંતરડા બહાર નીકળી પડ્યા અને એમ તે મરી ગયો અહીં મિત્ર યહુદા કાર્યોત નામના એ દગાવાજ શિષ્યનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ગળે ફાંસો ખાઈને એ મૃત્યુ પામ્યો એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના બાર શિષ્યોમાંનો એક હતો ને હવે એને સ્થાને બીજી વ્યક્તિની એના અનુગામી તરીકે વરણી કરવામાં આવે છે હવે પંદરમી કલમમાં જે જણાવવામાં આવ્યું છે એ તમે જોયું મિત્ર એ ઉપલા ઓરડામાં કે ઉપલી મેળીમાં આશરે એકસો લોકો ભેગા મળ્યા હતા એ લોકો બધા જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર લોકો હતા પ્રભુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર એકસો વીસ લોકો પ્રાર્થનામાં સંગતમાં પવિત્ર આત્માનું દાન પ્રાપ્ત કરવા માટે ભેગા મળ્યા હતા ઓગણીસો અને વીસ કલમોમાં લખ્યું છે યરુષ બધા રહેવાસીઓએ એ વિશે સાંભળ્યું અને તેથી તેમણે પોતાની ભાષામાં એ ખેતરનું નામ આકેલ દામા અર્થાત લોહીનું ખેતર પાડ્યું કારણ ગીતશાસ્ત્રમાં લખેલું છે તેનું નિવાસ સ્થાન ઉજ્જળ પડો તેમાં કોઈ ન રહો એવું પણ લખેલું છે તેની સેવાનું સ્થાન બીજાને મળો પિતર હવે આગેવાની કરીને યહુદાય સ્થાને એક બીજી વ્યક્તિની નિમણૂક કરવામાં આવે એવી રજૂઆત કરે છે યાદ રાખો મિત્ર ઈશ્વરનું સેવા કાર્ય અને પસંદગી અવિરત જ આગળ વધે જ છે ચાલ્યા જ કરે છે જે કોઈ ઈશ્વરનો અને ઈશ્વરની સેવાનો અનાદર કરે છે નકાર કરે છે એનું સ્થાન બીજી વ્યક્તિ લે જ લે છે આપણે મિત્ર ઈશ્વર માટે પ્રાપ્ય હોવું જરૂરી છે કારણ કે તો જ તો જ આપણું જીવન અને આપણા દ્વારા બીજા લોકોના જીવનો ઈશ્વરના આશીર્વાદો પ્રાપ્ત કરી શકે એકવીસમી અને બાવીસમી કલમમાં આગળ લખવામાં આવી છે તેથી પ્રભુ ઈસુના ફરીથી સજીવન થવા અંગે કોઈકે આપણી સાથે સાક્ષી તરીકે જોડાવવું જોઈએ વ્યુહાને બાપ્તિસ્માનું શિક્ષણ આપવાની શરૂઆત કરી ત્યારથી ઈસુ આકાશમાં લઈ લેવાયા તે દિવસ સુધી આપણી સંગતમાં જેવું હતા તેઓમાંથી એક માણસ હોવો જોઈએ અહીં પ્રભુ ઈસુખ્રિષ્ના પ્રેષિત થવા માટેની લાયકાત બતાવવામાં આવી છે યહુદાને સ્થાને પ્રેષિત તરીકેની પસંદગી પામનાર વ્યક્તિએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ તો કર્યો જ હોવો જોઈએ એમના શિક્ષણનો એ ભાગીદાર પણ બનેલો હોવો જોઈએ અને તેણે પોતે પુનરૂત્થાન પામેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તને જોયેલા હોવા જોઈએ એ વ્યક્તિ કોણ છે ત્રેવીસથી છવ્વીસ કલમો આગળ જુઓ તેથી તેઓએ બે વ્યક્તિના નામની દરખાસ્ત કરી બારનાબાસ તરીકે ઓળખાતો યોસેફ તે યુસ્તસ પણ કહેવાતો હતો અને માથિયસ પછી તેઓએ પ્રાર્થના કરી પ્રભુ તમે સર્વ માણસોના હૃદયો પારખો છો યહુદા તો પોતાના સ્થાનમાં જવા માટે પ્રેષિત તરીકેનું સેવાનું સ્થાન તેજીને ગયો છે ઓ પ્રભુ એ સેવાના સ્થાન માટે આ બેમાંથી તમે કોને પસંદ કર્યો છે તે બતાવો પછી એ બે નામ માટે તેઓએ ચિઠ્ઠીઓ નાખી માથ્યસનું નામ પસંદ થયું અને અગિયાર પ્રેષિતો સાથે તેની ગણના થઈ ચિઠ્ઠીઓ નાખીને બે વ્યક્તિઓમાંથી એક વ્યક્તિની પ્રભુ ઈસુના પ્રેષિત તરીકે પસંદગી કરવામાં આવી ખેર મિત્ર આપણે હવે આગળ વધીએ બીજા અધ્યાયમાં પ્રવેશ કરીએ પવિત્ર આત્માનું આગમન એ શીર્ષક નીચે બીજા અધ્યાયની પહેલી કલમ જેવો પ્રેષિતોના કાર્ય બીજો અધ્યાય લખ્યું છે પચાસમાંના પર્વના દિવસે બધા વિશ્વાસીઓ એકત્રિત થયા હતા એકાએક સખત ફૂંકાતા પવનના અવાજ જેવો અવાજ આકાશમાંથી આવ્યો અને તેઓ બેઠા હતા તે ઘરમાં બધે અવાજ સંભળાવ્યો મેં પહેલી અને બીજી કલમ બંને સાથે સાથે વાંચી પહેલી કલમમાં લખ્યું છે પચાસમાના પર્વના દિવસે બધા વિશ્વાસીઓ એકત્રિત થયા હતા પચાસ માના પર્વના દિવસે આ પચાસમાનો દિવસ એટલે યહુદીઓના ગુલામીમાંથી એ પર્વ હતું એ પછીનો પચાસમાનો દિવસ એ દિવસને યહુદીઓ કાપણીના પર્વ તરીકે પણ ઉજવતા હતા આ પર્વને કાપણીના પ્રથમ ફળના પર્વ તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્ર ભાસ્કા પર્વ પ્રભુ સુખના મૃત્યુ વિશે જણાવે છે જેના વિશે આપણને કરંતવાસીઓએ લખેલા પહેલા પત્રના પાંચમા દેયની સાતમી કલમમાં કહેવામાં આવ્યું છે કે આપણા પાસખાનું ઘેટું એટલે ઈસુ ખ્રિસ્તને બલિદાન તરીકે વધેરવામાં આવ્યા છે પાસખા પર્વ પાડવામાં પ્રભુ ઈસુ બલિદાન યુક્ત મૃત્યુની યાદ સમાયેલી છે મિત્ર અને પ્રભુ ખ્રિસ્તના પુનરૂત્થાનમાં પ્રથમ ફળનું પર્વ ઉજવાઈ રહ્યું છે એ રીતે એ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તના મૃત્યુ સમયનું પાસખા પર્વ અને હવે પ્રભુ ખ્રિસ્તના પુનરૂત્થાન પછીના પ્રથમ ફળનું પર્વ પચાસમા નું પર્વ બહુ જ મહત્વના બની જાય છે મિત્ર પચાસમાના દિવસે એટલે પ્રથમ ફળના પર્વના દિવસે ઈસુ ખ્રિસ્તની મંડળીનો જન્મ થયો એ જ દિવસથી ઈસુ ખ્રિસ્તની મંડળી અસ્તિત્વમાં આવી બીજી કલમ જુઓ એકાએક સખત ફૂંકાતા પવનના અવાજ જેવો અવાજ આકાશમાંથી આવ્યો અને તેઓ બેઠા હતા તે ઘરમાં મહત્વની બાબત તરફ દોરવા માંગુ છું જ્યારે ઈશ્વર પવિત્ર આત્મા આવ્યા ત્યારે તે દ્રશ્યમાન નહોતા અને એમ છતાં પવિત્ર આત્માએ બે રીતે માનવજાતને પોતાની હાજરીની જાણ કરી પહેલું આંખો રૂપી દરવાજા દ્વારા અને બીજું રૂપી દરવાજા દ્વારા આપણે જોઈએ છીએ અને આપણે સાંભળીએ પણ છીએ પવિત્ર આત્મા એ બંને દરવાજાઓનો ઉપયોગ કરે છે કાનરૂપી દરવાજા દ્વારા શિષ્યોએ સ્વર્ગમાંથી અવાજ સાંભળ્યો કેવો અવાજ સખત ફૂંકાતા પવનના જેવો અવાજ અને આ અવાજથી આખું ઘર ભરાઈ ગયું બધાએ એ અવાજ સાંભળ્યો હવે જુઓ આ અવાજ પવનનો હતો એ પવનના જેવો અવાજ હતો એ અવાજ જેમ વૃક્ષોમાંથી પવન પસાર થાય છે એવો જ એ અવાજ હતો યરુશાલેમમાં લોકોએ બહુ જ ભારે વાવાઝોડા જેવો અવાજ સાંભળ્યો ત્રીજી કલમ હવે જુઓ પછી તેઓએ જુદી જુદી જોત ફૂટતી અગ્નિની જ્વાળા જેવું જોયું અને ત્યાં દરેક વ્યક્તિને એવી જોતનો સ્પર્શ થયો હવે ફરીથી ધ્યાન આપો મિત્ર પછી તેઓએ જુદી જુદી જોત ફૂટતી અગ્નિની જ્વાળા જેવું જોયું તેઓએ બીજા દરવાજા રૂપી એટલે કે આંખો વડે જોયું શું જોયું અગ્નિની જ્વાળાઓ નહીં પણ અગ્નિની જ્વાળાઓ જેવું અગ્નિની જ્વાળા જેવી જીભો પ્રત્યેક વ્યક્તિ ઉપર ઉતરી આવી માનવી આંખોએ એ અનુભવ્યું કે પવિત્ર આત્મા આત્માદેવે પચાસમાના દિવસે આ પૃથ્વી ઉપર મંડળીને જન્મ આપ્યો હવે મિત્ર અગ્નિના બાપ્તીસમાં વિશે ગેરસમજણ કરવા જેવી નથી અગ્નિનું બાપ્તિસમાં એ તો ન્યાય ચુકાદો છે જે હજી બાકી છે બાઇબલમાં પ્રગટિકરણના પુસ્તકમાં એટલે કે સંદર્શનના પુસ્તકમાં ઈશ્વર તરફથી થનાર ન્યાય ચુકાદાના સમયે સ્વર્ગમાંથી અગ્નિ વરસાવવામાં આવશે એ અગ્નિનું બાપ્તિશ્માં છે જે વ્યક્તિ પવિત્ર આત્માનું બાપ્તિમાં પામી નથી એણે અગ્નિના ન્યાય ચુકાદાના બાપ્તિશ્મ માટે તૈયાર રહેવાનું છે જે લોકોએ પ્રભુ ઈ સુખ્રિષ્ણનો નકાર કર્યો છે તિરસ્કાર કર્યો છે પ્રભુ ઈ સુખ્રિષ્ન એ સર્વ માટે ઈશ્વરનો ન્યાય ચુકાદો તોડાય રહ્યો છે મિત્ર હવે ચોથી કલમ જુઓ તેઓ બધા પવિત્ર આત્માથી ભરપૂર થયા અને પવિત્ર આત્માએ પ્રત્યેકને આપેલી શક્તિ પ્રમાણે તેઓ જુદી જુદી ભાષાઓમાં બોલવા લાગ્યા આ કલમ મિત્ર જણાવે છે કે આ બધા લોકો પવિત્ર આત્માથી ભરપૂર થયા કદાચ તમે મને પૂછો કે શું તેઓ પવિત્ર આત્માનું બાપ્તિસમાં પામ્યા હતા જવાબ છે હા ઈસુ ખ્રિસ્તે એ લોકોને કહ્યું હતું કે એ લોકો પવિત્ર આત્માનું બાપ્તીસમાં પામશે પ્રેશિતોના કાર્યના પુસ્તકના પહેલા અધ્યાયની ચોથી અને પાંચમી કલમમાં એ પ્રમાણે આપણે જોઈ ગયા છીએ મિત્ર પવિત્ર આત્માથી આ લોકો ભરપૂર થયા હતા એ હકીકત જ એ જણાવે છે કે પવિત્ર આત્માની અન્ય સેવાઓને પ્રારંભ પણ પચાસમાના દિવસથી જ થયો હતો વિશ્વાસીઓ આ પ્રકારની વ્યવસ્થામાં ગોઠવાઈ ગયા પ્રથમ એ લોકોનું પરિવર્તન થયું બાઇબલમાં મિત્ર એને નવો જન્મ કહેવામાં આવે છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત યુહાન અનુસાર શુભ સંદેશના ત્રીજા અધ્યાયની ત્રીજી કલમમાં અને પાંચમી કલમમાં સ્પષ્ટપણે કહે છે કે હું તમને સાચે જ કહું છું પાણીથી તથા આત્માથી જન્મ પામ્યા વગર કોઈ માણસ ઈશ્વરના રાજમાં પ્રવેશી શકતો નથી અને બીજી બાબત મિત્ર એ છે કે વિશ્વાસીઓમાં પવિત્ર આત્માદેવ વસ્યા રોમન લોકોને લખેલા પત્રના આઠમા અધ્યાયની નવમી કલમમાં જણાવવામાં આવ્યું છે તે પ્રમાણે જો તમારામાં ઈશ્વરનો આત્મા વસતો હોય તો તમે માનવી સ્વભાવ પ્રમાણે નહીં પણ આત્મા પ્રમાણે જીવો છો જેની પાસે ઈસુ ખ્રિસ્તનો આત્મા નથી તે ઈસુ ખ્રિસ્તનો નથી અને ત્રીજી બાબત વિશ્વાસીઓ ઈશ્વરની માલિકી તરીકે અનંત કાળ માટે પવિત્ર આત્મા વડે મુદ્રાંકિત થયા ઈશ્વરનું વચન એફીસી લોકોને લખેલા પત્રના પહેલા અધ્યાયની તેરમી અને ચૌદમી કલમમાં કહે છે કે જ્યારે તમે સાચો સંદેશ એટલે કે તમારો ઉદ્ધાર લાવનાર શુભ સંદેશ સાંભળ્યો ત્યારે તમે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂક્યો અને ઈશ્વરે પોતે આપેલા વચન પ્રમાણે પવિત્ર આત્મા આપીને તમારા પર પોતાની માલિકી હકની મુદ્રા મારી પવિત્ર આત્મા તો ઈશ્વરે પોતાના વચન પ્રમાણે પોતાના લોકને આપવા ધારેલ વારસાનું બ્યાનું છે અને જે લોકો ઈશ્વરના છે તેઓને ઈશ્વર સંપૂર્ણ સ્વતંત્રતા આપશે એની ખાતરી પવિત્ર આત્મા આપે છે આગળ તફીસી લોકોને જે લખેલા પત્રના ચોથા અદિયની ત્રીસમી કલમ આપણે જોઈએ તો ત્યાં કહેવામાં આવી છે મિત્ર કે ઈશ્વરના પવિત્ર આત્માને દુઃખી ના કરો કારણ પવિત્ર આત્મા તો તમારા પર મારેલી ઈશ્વરની માલિકીની મુદ્રા છે અને પ્રભુનો દિવસ આવશે ત્યારે ઈશ્વર તમને મુક્ત કરશે તેની ખાતરી છે જ્યારે કોઈ વ્યક્તિ મિત્ર પ્રભુ ખ્રિસ્ત દ્વારા પાપોની માફી પ્રાપ્ત કરે છે નવું જીવન પ્રાપ્ત કરે છે ત્યારે તે પવિત્ર આત્મા દ્વારા ઈશ્વરની માલિકી તરીકે મુદ્રાંકિત થાય છે અને એટલે જ મિત્ર આપણને પવિત્ર આત્મા દ્વારા મુદ્રાંકિત કરવામાં આવે એવી માગણી કરવાનું બાઇબલમાં આપણને કહેવામાં આવ્યું નથી હકીકત તો એ છે કે જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરીએ છીએ ઈસુ ખ્રિસ્તને શરણે આવીએ છીએ ત્યારે ઈશ્વર આ કાર્ય કરે જ છે જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીએ છીએ ત્યારે ઈશ્વર પિતા પોતાના પવિત્ર આત્મા વડે આપણને મુદ્રાંકિત કરે છે એ એક અદભુત હકીકત છે હવે ચોથી બાબત જુઓ વિશ્વાસીઓ પવિત્ર આત્મા વડે બાપ્તિસ્મા પામ્યા અને એ વિશે બાપ્તિસ્મા કરનાર યોહાન દ્વારા પણ અગાઉથી ઘોષણા કરવામાં આવી હતી એ જ વાત ફરીથી પ્રભુ ખ્રિસ્તે પણ જણાવી હતી લુક અનુસરસુભ સંદેશ ત્રીજો અધ્યાય સોળમી કલમમાં તેથી યોહાને એ બધાને કહ્યું હું તમારું બાપ્તિસ્મા પાણી દ્વારા કરું છું પરંતુ મારા કરતાં જે મહાન છે તે આવનાર છે હું એમના ચંપલની રસી દોરી છોડવાને માટે પણ યોગ્ય નથી એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારું બાપ્તિસમાં પવિત્ર આત્માને અગ્નિથી કરશે અને પ્રેષિતોના કાર્યના પુસ્તકના પહેલા અધિની પાંચમી કલમમાં આપણે વાંચી ગયા હતા એ પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે યોહાને પાણીથી તમારું બાપ્તિસમાં કર્યું હતું પણ થોડા દિવસ પછી પવિત્ર આત્માથી તમારું બાપ્તીસમાં કરવામાં આવશે અને પવિત્ર આત્માના એ પચાસમાના દિવસે એ વિશ્વાસીઓને પ્રભુ ઈસુ ખ્રિસ્તના શરીરમાં જોડી દીધા એ દિવસથી માંડીને મિત્રા એ દિવસથી માંડીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર દરેક વિશ્વાસી પવિત્ર આત્માના બાપ્તિસ્મા વડે પ્રભુ ઈસુ ખ્રિસ્તના શરીરમાં જોડાય છે બાઇબલમાં નવા કરારના વિભાગમાં તમે જુઓ ગ્રંથવાસીઓને લખેલો પહેલો પત્ર બારમો અધ્યાય તેરમી કલમ તો ત્યાં કહેવામાં આવ્યું છે કે આપણે સૌ એ જ પવિત્ર આત્માથી બાપ્તિસ્મા પામીને એક શરીર બન્યા છીએ અને આપણે સૌને એક જ આત્માનું પાન કરાવવામાં આવ્યું છે હવે જ્યારે પચાસમાના દિવસે પવિત્ર આત્મા એને પૂરેપૂરી રીતે આપવામાં આવ્યા ત્યારે પવિત્ર આત્માની બીજી ચાર પ્રકારની સેવાઓની સ્પષ્ટતા થઈ ગઈ તેઓ બધા જ પવિત્ર આત્માથી ભરપૂર થયા તેઓને સેવા માટે ઈશ્વરની સેવા માટે પવિત્ર આત્માથી ભરપૂર કરવામાં આવ્યા મિત્ર પચાસમાના દિવસોના અનુભવ પવિત્ર આત્માના ભરપૂર થવાથી થયો મિત્ર પચાસમાના દિવસનો અનુભવ શિષ્યોને કેવી રીતે થયો પવિત્ર આત્મા દ્વારા ભરપૂર થવાથી પવિત્ર આત્માના બાપ્તિસ્માથી નહીં અને આજે પણ એ એવું જ છે વિશ્વાસીને ઈશ્વરની સેવા માટે પવિત્ર આત્માથી ભરપૂર કરવામાં આવે છે પવિત્ર આત્માનું કાર્ય એ જ છે કે તે ભરપૂર કરે આપણને પણ પવિત્ર આત્માથી ભરપૂર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે મિત્ર ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરતી વ્યક્તિએ ફરજિયાતપણે ફરજિયાતપણે મિત્ર ફરજિયાતપણે પવિત્ર આત્માથી ભરપૂર થવાનું છે કારણ કે બાઇબલમાં નવા કરારના વિભાગમાં એફએસસી લોકોને લખેલા પત્રના પાંચમા અધ્યાયની અઢારમી કલમમાં જણાવવામાં આવી છે કે પવિત્ર આત્માથી ભરપૂર થાવ પચાસમાના દિવસ પહેલાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરતા વિશ્વાસીઓ પવિત્ર આત્માથી ભરપૂર થવા માગતા હતા તેઓ એક ચિત્તે પ્રાર્થનામાં લાગુ રહેતા હતા પ્રેક્ષિતોના કાર્ય પહેલો અધ્યાય ચૌદમી કલમ હવે નવા અનુવાદમાં આપણે જોઈએ છે તો લખ્યું છે કે તેઓ સમૂહ પ્રાર્થના કરવા વારંવાર એકત્રિત થતા હતા શાના માટે પ્રાર્થના અને વિનંતી કરતા હતા ઈશ્વરને તેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તે તેઓને પવિત્ર આત્મા આપવાનું જે વરદાન આપ્યું હતું એ વરદાન પરિપૂર્ણ થાય એટલા માટે એ લોકો પ્રાર્થના કરતા હતા હવે જુઓ પવિત્ર આત્માના બાપ્તિસમાં વિશે આપણને આજ્ઞા કે આદેશ આપવામાં આવ્યો નથી એ તો ઈશ્વરનું કાર્ય છે જેમાં એક વિશ્વાસી પવિત્ર આત્મા વડે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં ઉમેરાય છે જોડાય છે અને જેને ઉદ્ધારના દિવસ માટે મુદ્રાંકિત કરવામાં આવે છે તેને પવિત્ર આત્માના બાપ્તિસ્મા વડે મંડળીમાં મૂકવામાં આવે છે પ્રભુ ખ્રિસ્તની મંડળીમાં વિશ્વાસીને ઈશ્વરની સેવાના કાર્ય માટે ઈશ્વર દ્વારા પવિત્ર આત્માથી ભરપૂર કરવામાં આવે છે પ્રભુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર પ્રત્યેક વ્યક્તિને મિત્ર પવિત્ર આત્માથી ભરપૂર થવા માટે આજ્ઞા આપવામાં આવી છે હવે તમે જુઓ પ્રેષિતો જ્યારે પવિત્ર આત્માથી ભરપૂર થયા ત્યારે પ્રત્યેકને આપેલી શક્તિ પ્રમાણે તેઓ જુદી જુદી ભાષાઓમાં બોલવા લાગ્યા અહીં જે શબ્દો છે એ બરાબર ધ્યાનમાં લો મિત્ર જુદી જુદી ભાષાઓ એ ખાસ યાદ રાખો અર્થાત એવી કોઈ અજ્ઞાત ભાષા અહીંયા નથી જે આ પૃથ્વી ઉપર બોલાતી ના હોય એ કોઈ બકવાસ નહોતો લવારો નહોતો અર્થ વગરના શબ્દો નહોતા એ તો ભાષાઓ હતી આ જુદી જુદી ભાષાઓ અન્ય ભાષાઓ અજાણી ભાષાઓ નથી રોમન રાજ્યમાં યહુદીઓ દ્વારા ઘણી બધી ભાષાઓ બોલાતી હતી પચાસમાના દિવસે ઈશ્વરનું ભજન કરવા માટે યરૂશાલેમમાં રોમન રાજ્યમાંથી જુદા જુદા પ્રદેશોના યહુદીઓ આવ્યા હતા હવે નિયમશાસ્ત્ર પ્રમાણે વર્ષમાં ત્રણ વાર પ્રત્યેક નર યહુદીએ યરૂશાલેમમાં ઈશ્વરનું ભજન કરવા આવવું જરૂરી હતું બીજા દેશમાં રહેતા યહુદીઓ હિબ્રુ સિવાયની બીજી ભાષાઓ બોલતા હતા હવે જુદી જુદી ભાષાઓ કોઈ અસાધારણ બાબત નથી એમાં કોઈ નવાઈની વાત પણ નથી ને આજે પણ આપણા દેશમાં ઘણા બધા યહૂદીઓ રહે છે એ લોકો હિબ્રુ ભાષા જાણતા પણ નથી અને આપણા કરતાં સારી ગુજરાતી બોલે છે હિન્દી બોલે છે બીજી પ્રાદેશિક ભાષાઓ જાણે છે વર્ષો સુધી હિબ્રુ એક મૃત ભાષા બની ગઈ જોકે ઇઝરાયલમાં હવે એ ફરી બોલાય છે અને વપરાશમાં છે બીજી મહત્ત્વની બાબત કઈ છે એ જુઓ પચાસમાંના દિવસની નકલ થઈ શકતી નથી મિત્ર એ બીજી મહત્ત્વની બાબત છે અને એવું કરવાની જરૂર જ નથી એ તો એક ખાસ પ્રકારનો ઇતિહાસ છે જે રીતે ખ્રિસ્ત જયંતિ વખતે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મની નકલ કરી શકતા નથી એવી જ રીતે પચાસમાના દિવસની પણ નકલ થઈ શકે નહીં જે રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ દર વર્ષે થતો નથી એ જ પ્રમાણે પવિત્ર આત્માનું આગમન પણ દર વર્ષે આ પૃથ્વી ઉપર નથી થતું આ પવિત્ર આત્માનું આગમન એ પચાસમાના દિવસની એક ઐતિહાસિક ઘટના છે પવિત્ર આત્મા માટે હવે મિત્ર ભીખ માગવાની જરૂર નથી માત્ર જરૂર છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાની આપણે બાઇબલમાં આપેલ પવિત્ર આત્માના શિક્ષણને સમજવાની કેટલી બધી જરૂર છે જેથી એ પ્રત્યે આપણે ગેરસમજણ કરી બેસીએ નહીં એ સમયે પ્રેષિતો જુદી જુદી ભાષાઓમાં બોલવા લાગ્યા ભાષાઓ તેમને આવડતી નહોતી પણ પવિત્ર આત્માએ એવી શક્તિ આપી અને એટલા માટે એ શક્ય બન્યું મિત્ર અને એમ થવાથી બીજા દેશના યહૂદીઓ પોતપોતાની ભાષામાં પ્રભુ સુખ્રિસ્તનો શુભ સંદેશ જાણી શક્યા અને એ રીતે મિત્ર પ્રભુ સુખ્રિસ્તનું નામ પ્રગટ થયું પવિત્ર આત્માથી ભરપૂર થવું એ ઈશ્વરની આજ્ઞા છે અને એ માત્ર પ્રભુ સુખ્રિસ્તની સેવા માટે જ છે બીજા કશા માટે નહીં માત્ર ઈશ્વરના રાજ્યની વૃદ્ધિ માટે હું માનું છું મિત્ર કે તમે પ્રભુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને પ્રભુ ખ્રિસ્તને શરણે આવ્યા છો તો ખાતરી રાખો મિત્ર ઈશ્વરે એમના પવિત્ર આત્માથી તમને ભરપૂર કર્યા છે એ ઈશ્વર પવિત્ર આત્માની ભરપૂરીમાં અને ઈશ્વર પવિત્ર આત્માના સામર્થ્યમાં માટે નાશ્મ જતા આત્માઓ સમક્ષ અંધકારમાં બેઠેલા લોકો સમક્ષ સાક્ષીરૂપ બનવા માટે ઈશ્વર તમારી સહાય કરો આમેન દર્શક મિત્રો બાઇબલ વિશ્વાસીઓને મોટી ખાતરી આપે છે ઈસુ મરણમાંથી સજીવન થયા હતા તેની સાબિતી તે પોતાના શિષ્યોને ચાળીસ દિવસ સુધી આપતા રહ્યા અને અંતે તેઓને સ્વર્ગમાં કે આકાશમાં ઉઠાવી લેવામાં આવ્યા સ્વર્ગદૂતોએ ઈસુના સ્વર્ગારોહણના સમયે શિષ્યોને કહ્યું એ જ ઈસુ જેમને તમારી પાસેથી આકાશમાં લઈ લેવામાં આવ્યા તે જેમ તમે તેમને આકાશમાં જતા જોયા તેમજ પાછા આવશે ઈસુના જન્મથી લઈને તેમના સ્વર્ગારોહણ સુધી બાઇબલમાં પહેલેથી જ તેમના વિશે કહેવામાં આવ્યું હતું તે પ્રમાણે થયું આ બાબત સાબિત કરે છે કે ઈસુ એક દિવસ પાછા આવશે અને આ સાચું છે આ ઘટના હજી બની નથી પણ એક દિવસ આ પૃથ્વી પર બનવાની છે બાઇબલ અધિકૃત કે પ્રમાણિત તથ્યો પર આધારિત છે અને તેથી જ આપણે તેના પર વિશ્વાસ કરી શકીએ છીએ ઈસુના જન્મની તારીખે ઇતિહાસને બે ભાગમાં વહેંચી દીધો જે તેની ઐતિહાસિકતાને પ્રમાણિત કરે છે અને તેને સમગ્ર વિશ્વ માને છે તેથી દર્શક મિત્રો ઈશ્વરના આ વચનોને યાદ કરીને તેમના દ્વારા જણાવેલા માર્ગ પર ચાલતા રહો જેથી તેમના આગમન સમયે આપણે વિશ્વાસુ રહીએ અને તેમની સાર્વકાલિક યોજનામાં જોડાઈ શકીએ આ વચનોને સમજવા અને તેના મહિમાને લાયક જીવન જીવવા માટે આ બાઇબલના અભ્યાસમાં જોડાયેલા રહો ઈશ્વર આપ સર્વને પુષ્કળ આશીર્વાદ આપો આ મેન મિત્રો ગત પ્રશ્નોનો જવાબ છે ડૉક્ટર લુક જવાબ આપેલ સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નોનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે શું તમને આ કાર્યક્રમ ગમ્યો અત્યારે જ અમને મિસકોલ કરો